सरकारी आवास योजनाओनो लाभ मुख्यत्वे झूंपड़पट्टी विस्तारना लोको ज लेता होय छे तेवी मानसिकताने हवे कोई तथ्य नथी। त्यारे केन्द्र सरकारनी प्रधानमंत्री आवास योजना हेठळ जुदी जुदी केटेगरीमां नॉन स्लम विस्तारना लोको पण आ योजनामां फॉर्म भरीने लाभ लई शकशे। सरकारनी आ योजना अंतर्गत भुजनी हुनरशाळा द्वारा कामगीरी हाथ धराई छे। सरकार द्वारा वर्ष 2022 सुधीमां तमाम लोकोने पोतानुं घर आपवानी योजना छे, त्यारे स्लम विस्तारमां हुनरशाळा द्वारा घेर घेर जईने सर्वे करवामां आवी रह्यो छे, परंतु नॉन स्लम विस्तारमां जેઓ ભાડે રહે છે તેવા લોકોને પણ પોતાનું ઘર મળે તે હેતુથી સર્વે કામગીરી હાથ ધરાઈ છે। આ માટે ભુજ નગરપાલિકા આરટીઓમાં ફાયર સ્ટેશનની કચેરીએ સરપટ ગેટ પાસે, મંગલમ પાસે, નગરપાલિકાની વોર્ડ ઓફિસ પર તેમજ ભીટ ગેટ પાસે વોર્ડ નંબર 3ની ઓફિસ પર ફોર્મ ભરાઈ રહ્યા છે। હાલ માત્ર આવાસ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। સરકાર પાસે ઘર વિહોણા લોકોની યાદી આવી ગયા બાદ તેના પર વિચારણા કરીને આયોજન હાથ ધરાશે। અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતના દરેક નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં સર્વેની કામગીરી ચાલી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના 4 ઘટક છે, જેની અંદર એક સ્લમ માટેનું છે અને નોન સ્લમ માટે વિસ્તારોનું પણ છે। બેઝિકલી જે છે કે 2022 સુધી દરેક લોકોને પોતાનું ઘર મળે એના માટેની જરૂરી જે ઘરોની માંગ છે એને સમજવા માટેનો સર્વે છે, જેમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે દરેક શહેરના, એ દરેક શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવશે અને લાભાર્થીઓની માહિતી લેવામાં આવશે। અને જે ઝૂંપડપટ્ટી સિવાયના વિસ્તારો છે, જેમાં ભાડે લોકો રહે છે કે બીજા કોઈ સ્થિતિના કારણે રહે છે, જેમની પાસે ઘર નથી કે પોતાની જમીન નથી કે કાંઈ મિલકત નથી, એવા લોકો પણ આની અંદર પોતાનો યોગ્યતા ધરાવી અને લાભ મેળવી શકે છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી શહેરમાં મોઘવારી બાબતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો। ભાજપની સરકાર બન્યા બાદ મોઘવારીએ માજા મૂકી છે। શાકભાજીથી લઈ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે। બંદરીય શહેર માંડવીમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી યોજી હતી। માંડવીમાં બસ સ્ટેશનથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ વિરોધ કર્યો હતો। અબડાસા તાલુકાના જખૌમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા તેમજ કચ્છ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કેમ છો કચ્છ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત એસપી મકરન ચૌહાણ તેમજ જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ લોકોને પોતાના પ્રશ્નો વિના સંકોચે રજૂ કરવા જણાવ્યું હતું। કેમ છો કચ્છ અંતર્ગત અબડાસા તાલુકાના વિવિધ પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરાયા હતા, જેમાં જખૌ વિસ્તારમાં ખારું પાણી હોય મીઠું પાણી આપવા તેમજ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા રજૂઆત કરાઈ હતી, તેમજ સફાઈ રોડની સમસ્યાને લગતા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત વીજ તંત્રના પ્રશ્નો, ડેમની ઊંચાઈ વધારવાની રજૂઆત, સુઝલોન દ્વારા પ્રાઇવેટ ખેતરોમાં ગેરકાયદેસર રસ્તા બનાવવાની ફરિયાદ કરાઈ હતી, તો જખૌ ગામે હોમગાર્ડની સેવા ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી। કાર્યક્રમ અંતર્ગત આવેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી હતી। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।